સુરતની વાત કરીએ, સુરતમાં રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે. આજથી સુરતમાં પણ રસીકરણનો પ્રારંભ. શહેરી વિસ્તારોમાં રસીકરણની ફરી શરૂઆત થતાં લોકો પણ રસી લેવા માટે પહોંચ્યા. રજીસ્ટ્રેશન પ્રમાણે લોકોને રસી આપવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે 3 દિવસ સુધી રસીકરણની પ્રક્રિયા બંધ રહી હતી, જે સુરતમાં ફરી એકવાર ચાલુ કરવામાં આવી છે. 40,000 જેટલા ડોઝ રસીના સુરત મનપા પાસે છે. તોકતે વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી જ વેક્સિનેશન આપવાની જે કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી હતી. આથી આ તમામ જે વેક્સિનેશન સેન્ટર છે ત્યાં વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સુરતની જો વાત કરીએ તો સુરત પાસે હાલમાં 40,000 જેટલા જે ડોઝ છે તે ડોઝ ઉપલબ્ધ છે. 18+ તમામ જે લોકોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એવા તમામ જે લોકો છે તેને વેક્સિનેશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે આપણી સાથે અહીંના જે સંચાલક છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, આજ કી સ્તર વેક્સિનેશન કી કામગીરી કી જાયગી? સર, હમ પિછલે લગભગ 1.5-2 મહિને સે વેક્સિનેશન સેન્ટર ચલા રહે હૈ और लोगों में वैक्सीनेशन को लेकर और कोविड के प्रति जो सचेत जागरूक रहने के लिए वैक्सीनेशन जो ज़रूरी है उसके लिए लोगों का मतलब पूरा जोश पहले दिखाई दे रहा था. और पिछले 5 दिन में वाबाजोड़ा जाने के बाद सरकार ने सरकार श्री के आदेश से आज दोबारा से वैक्सीनेशन यहाँ पर शुरू हो रहा है. और हमें उम्मीद है कि जो लोग इसके लिए आज एप्लीकेबल हैं वो लोग ज़रूर से ज़्यादा संख्या में यहाँ पर पहुँचेंगे. हमने उसके लिए पूर्णतः व्यवस्था की है. हमारे सब सिस्टम पे 6 ऑपरेटर्स के साथ में हमारा यहाँ पूरा सिस्टम रेडी है और हम वेट कर रहे हैं कि लोगों तक ये जानकारी जल्दी से जल्दी पहुँचे कि वैक्सीनेशन दोबारा से शुरू हो गया है और ज़्यादा संख्या में वैक्सीन लगाकर वो अपना स्वास्थ्य का लाभ लें. कितने डोज आए आज? सर, हमें आज के जो आदेश सरकार श्री के आदेश मुजब हमें 100 डोज का एक कोटा मिला है, जिसके अंदर 70 डोज जो रहेंगी वो हमारे पास 45+ के फर्स्ट डोज के लिए अवेलेबल रहेंगी कोविशील्ड का, और 30 डोज हमारे पास में 45+ का सेकेंड डोज जिनको 84 डेज आज हो गए हैं उनके लिए अवेलेबल रहेगी. और जब तक हमारे पास डोज है तब तक हम यहाँ पर कार्यरत रहेंगे. थैंक यू. जी, आप जी रीते जो रीते दरेक जो सेंटर है तेमा 100 जेटला जो डोज है फाड़वनी करवामां आवी छे. जी सर, कया प्रकार की वेक्सिनेशन आपवानी कामगीरी हाथ धरवामां आवी रही छे? हूँ नहीं वॉलेंटियर, हूँ तो अहीं आवुं छुं. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને તમામ જે લોકો છે તે અહીં જે વેક્સિનેશન આપવા માટે આવી છે, જી લોકોને શું અપીલ કરશો વેક્સિન લેવા માટે? ઓલરેડી આપી દીધું. વેક્સિન લેવા માટે શું અપીલ કરશો? જ્યારે બી સમય આવે ત્યારે તમારે મુકાઈ દેવી જોઈએ અને મેક્સિમમ સપોર્ટ ગવર્મેન્ટને અને જે લોકો આ સેન્ટરે બધાને કરવો જોઈએ આપણે, કે જેથી કરીને આપણે આ મહામારીમાંથી બચી શકીએ. જી, આપે જે રીતે જોયું તે રીતે અહીં 6 જેટલા જે ઓપરેટર છે તે મૂકવામાં આવ્યા છે, સાથોસાથ દરેક જે વેક્સિનેશન સેન્ટર છે ત્યાં 100 જેટલા જે ડોઝ છે તેની ફાળવણી કરવામાં આવી છે. વહેલી સવારે જે લોકો છે તે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. 18+ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા તમામ જે લોકો છે તેને વેક્સિન આપવામાં આવશે. આ સાથોસાથ 45+ના તમામ જે લોકો છે તે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના મોબાઈલમાં જે મેસેજ આવ્યો છે, જે રજીસ્ટ્રેશન છે તેના આધારે તમામ જે લોકો છે તે લોકો અહીં આવ્યા છે. સુરતમાં 40,000 ડોઝની હાલ ઉપલબ્ધ છે, તે પૈકી દરેક જે સેન્ટર છે તેમાં 100 જેટલા જે ડોઝ છે તેની ફાળવણી કરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.